છે એક હતો પોપટ તેને બહુ ભૂખ લાગી તેણે આંબા પર કેરી જોઈ પાકી પાકી આંબા પર એક કાગડો રહે પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી આ આંબાનું છાટ મારું છે જા પોપટ જા પોપટ અને કાગડાની વાર્તા આપી છે એક પોપટ હતો તેને ખૂબ જ ભૂખ લાગી હતી તેને એક આંબો જોયો ત્યાં એને પાકી પાકી કેરી જોઈ પાકી કેરી જોઈને તે આંબા ઉપર કેરી ખાવા જાય છે અને ત્યાં કાગડો રહેતો હતો તો કાગડો બૂમ પાડીને કહેવા લાગ્યું કે આંબાનું ઝાડ મારું છે પોપટ તું અહીંથી ભાગી જા કાકા કાં કાકા કા કાગડાની રોડથી પોપટ ગભરાયો પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો તેની નજીક મોટા રંગબેરંગી ફુગા પર પડી પછી કાગડો છે એ કાકા કરવા લાગ્યો તેના અવાજને શું કહેવાય કાગડોળ એટલે કાગડો કાકા કરે છે ને અવાજને કાગા કહેવાય તે કાકા કરવા લાગ્યો એનાથી પોપટ છે એ ગભરાઈ ગયો એટલે ડરી ગયો અને પોપટ છે એ ઉડીને થોડાક એક આંબાથી થોડેક દૂર એક ઝાડ ઘર હતું તેની ઉપર જઈને બેસી જાય છે અને ઘરની બાજુમાં તેને નજર પડે છે તો મોટા મોટા રંગબેરંગી ફુગાઓ પર તેની નજર પડે છે પોપટ ફુગાને ચાચમાં લઈ આંબા જઈ આંબે નીચે બેઠો એના મનમાં એક વિચાર આવ્યો પોપટે પછી ફુગામાં ચાંચ મારી ફટાક અવાજ થયો તે અવાજથી કાગડાભાઈ તો બી ગયા કાં 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા પછી પોપટ છે એ એક ફૂગો ચાંચમાં લઈને આંબાની ઝાડની નીચે બેસી જાય છે અને તેના મનમાં એક વિચાર આવે છે કે અને પછી છે એ વિચારીને પોપટ છે એ ફુગામાં ચાંચ મારી દે છે અને ફટાકદેરા અવાજ થઈને ફુગો ફૂટી જાય છે તો ફટાક દેરા નવા આવે છે એ સાંભળીને કાગડો છે એ ત્યાંથી બી ગયો એટલે બી ગયો એટલે કે ડરી ગયો ડરીને ત્યાંથી ઉડી જાય છે આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને મજા પડી 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 ભાઈ ભાઈ કેરી ખાવાની પોપટ વાહ શું કે છે કાગડો ઉડી જાય છે એટલે આંબાના ઝાડ ઉપર પોપટ જાય છે અને કેરી ખાય છે પાકી પાકી અને મીઠી મીઠી કેરી ખાઈને પોપટભાઈને ખૂબ જ મજા પડે છે એટલે વાહ પોપટ ભાઈ વાહ કેરી ખાવાની તો મજા આવી હશે પછી છે નવા શબ્દ એમાં આ પાઠમાં કયા કયા નવા શબ્દ આવ્યા છે તો કે રંગબેરંગી કાગારો અને ફટાક